વડોદરામાં ગેરકાયદેસર ગેસના ગોડાઉનમાં આગ મામલે પોલીસે પાંચ શખ્સ સામે ગુનો નોંધ્યો વડોદરા શહેરના અજબડી બિલ વિસ્તારમાં બુધવારે આગ લાગવાની ઘટનામાં ઘરેલુ ગેસ ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું શિવકૃપા ગેસ એજન્સીના માણસો ગ્રાહકોને ડિલિવરીના ગેસના બોટલો અજબડી મિલ ખાતે લઈ જઈ ભરેલા ગેસના બોટલમાંથી ખાલી ગેસના બોટલમાં રિફિલિંગ કરી ગેસ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા તે સમયે અચાનક બ્લાસ્ટ થતાં ત્રણ પૈકી બે શખ્સો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે અન્ય યુવક લઘુશંકાએ શંકાએ જતા તેને આ બાદ બચાવ થયો હતો બાજુમાં આવેલા ફેબ્રિકેશન ગોડાઉનમાં પણ આગની લપેટમાં આવી જતા ફેબ્રિકેશનના મશીનો સળગી જવાની સાથે પાર્ક કરેલા ત્રણ વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું ફરિયાદના આધારે પાણી ગેટ પોલીસે પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા શહેરના અજબડી મિલ કમ્પાઉન્ડને અડીને આવેલા સૂર્યમુખી મંદિર પાસે ગેસના સિલિન્ડર બ્લેક કરવાનું ગેરકાયદેસર ગોડાઉન ધમધમતું હોવાની વિગતો સપાટી પર આવી છે બુધવારે સાંજે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર હકીકત સપાટી પર આવી હતી ગોડાઉનમાં ત્રણ સિલિન્ડર બ્લાસ્ટ થતા વિસ્તારમાં ભયનો માહોલ ઉદભવ્યો હતો ઘટનાની જાણ થતાં જ સ્થળ જ દોડી ગયેલા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાંથી ચોત્રીસ જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા